अजगर मां गणपति तामने
અયોધ્યાની બોલવાનું કારણ હરિ વિરાજમાન આ મહારાજા રાજેન્દ્ર બોલવાના કારણ તો એટલા હશે વિરા કે આજ આજ સવાર પડતા સૂર્યોદય થતા આજ મારા રાજ્યની અંદર મારા રામનો રાજ્યાભિષેક કરવાનો છે હા મહારાજ તો આજ રામના રાજ્યાભિષેકની કેવી રીતે તૈયારી ચાલે છે તે માટે આજ આપણે અયોધ્યાની અંદર કઈ કોઈના મોલ તરફ જવું છે માટે ચાલો વીરા ચાલો મહારાજા કી આજ રાજાને વરદાન બોલે સાલિયા રે નગરજનોના કહેવા પ્રમાણે રાજા રામ નો રાજ્યાભિષેક થવાનો છે. આજ મને હૈય હરખ સમાતો નથી. આજ હરખ ની હેલીઓ મારા હૈય થી હિલોડા લઈ રહી છે. આજ મારી દાસી મંથરા કેમ દેખાતી નથી? તો લાવ મંથરાને બોલાવો. તો આજે કહી કહી બોલાવે મંથરા. એટલે હું તને કહું છું તારી વગર મારે ઘડી હાલે નહીં. તું એક પો લાગી જા ને એટલે મને એમ થાય મારી મંથરા ક્યાં ગઈ છે. તને કઈ ખબર જ નથી? અરે મંથરા કાલનો હોનાનો હુરજ ઉગવાનો છે મંથરા. તને નથી ખબર હોનાનો હુરજ કાલે ઉગવાનો છે? હોનાનો ઉગે તો મને શું વાંધો બા? એટલે તને તે હારું કહેવાય ને તારા માટે કે હોનાનો ઉગવાનો છે પણ કયા કારણે હોનાનો ઉગવાનો છે બા? અરે દાસી કાલે રામને રાજ્ય અભિષેક કરવાનો છે. અરે દાસી આવા શુભ હું વેણ બોલું છું અને તું શીખ ખાય છે મને
તાકણે આવી બાઈમાં હું શું કરું યા? અરે મંથરાજ, કેદી તને કોઈ દિવસ તું હારું બોલી નહીં મંથરા, કે હારું વિચાર્યું નહીં તે કોઈ દિવસ. પણ શીખ તાકડે આવી એમાં બા હું શું કરું? અરે મંથરા, પુત્ર રામ ને કાલ રાજગાદી નું તિલક કરવાનું છે મંથરા, એટલા માટે હરખ ની વાત છે, તો તને પણ હરખ થાવો જોઈએ. ઓય મારા બાપ, મને બાકા હૃદયમાં થાવા માંડ્યું. કેમ મંથરા? અરે રે, રામ ને તિલક કરવાનું છે. રામ ને તિલક કરવાનું છે? આખા નગરજનો ને પણ અહીં હરખ છે, તો તને કેમ હરખ નથી? તમે તો બા હાવ ભોળા ને ભોળા રહ્યા યા. રામ ને કાલ તિલક કરશે અને ભરત શું તમારો ટંકોરી વગાડશે કહું છું? અરે મંત્રા, જાણું છું કે ભરત મારો પુત્ર છે, તો રામ પણ મારો પુત્ર છે. મારે એક નહીં પણ ચાર ચાર પુત્રો હું મારા જ ગણું છું. ભરત ને કરે કે રામ ને તિલક કરે, વાત તો એક જ છે ને. ભરત તમારે હગો દીકરો કહેવાય, કઈ રામ થોડો હગો. અને અને રામ ગાદી બે છે તો કઈ તમને રામ ની માં થોડી કહે છે, ભરત ની જ કહે છે. વાત તારી હસી છે મંથરા. બેઠા બેઠા વગાડે રાખજો ટંકોરી. નહીં મંથરા, પુત્ર રામ એવો નથી મંથરા, તું ખોટું વિચારે છે. આ બધું કઈ એવું કઈ ન હોય, રાજ આયા પછી હારા હારા ફરી જાય. નહીં મંથરા, આખા નગરજનો ની અંદર વાત પણ ફેલાઈ ગઈ છે કે રામ ને રાજ્ય તિલક કરવાનું છે આવતા સૂરજ ઉગે ને તરત જ. તો વાત ફરી જાય બા. હવે મંથરા, હરખ ની હેલી છે તો તું મારા હાયક ની હરખ ની હેલી ને પાછી વાળ માં મંથરા. અરે હરખ તો મને થાય બા, પણ હું કહું એમ તો બોલ મંથરા. તમે ખબર છે ઓલા રજવાડા માં ગયો યુદ્ધ થયું તો તમને ખબર નથી? યાદ છે મને. અને રામ ને રામ ના પિતા ને તમે બે વસન નતા દીધા? એ યાદ તો હોય જ ને મંથરા મને. આ તો એ અત્યારે ખરેખરો ઘા છે લેવાનો કહું છું. હા મંથરા, પણ હું કહું એમ તો મંત્રા, તારી વાત સાચી છે. આંગળા થી નખ વેગળા ઈ વેગળા હોય છે. રામ મારો દીકરો નથી, તું વાત સાચી કરે છે મંત્રા. હવે મને એમ લાગે છે કે તારી વાત કઈક ઉતારવા જેવી છે મંત્રા. તો મંત્રા, હવે તારા મહારાજા માનશે પણ કેમ આ વાત, અને મારે કરવી પણ કેમ આ વાત? મને યાદ છે મારા વચન, તારા મહારાજ ની પાસે થાપણ તરીકે બે વચન તો હું માંગુ જ છું. આ તો એનો ઘાટ હવે હશે, હું શું કહું છું પેલા વચન માં. હાલ હાલ કહે મંત્રા, કઈ રીતે તારા મહારાજ ને હું મનાવી લઉં? અરે કઈ રીતે, હું હું કહું એમ કહેવાનું બા. હા બોલ મંત્રા. કે પેલો વસન છે ને, રામ ને રાજ તિલક નહીં ભરત ને, ભરત ને રાજ તિલક કરવાનું પેલા વચન ની અંદર એ માંગવું. અને બીજા વચન ની અંદર કેવું માંગવાનું ખબર છે બા? કેવું કેવું ખબર છે? કે હંમેશના માટે રામ સૌ દ્વારો સુધી તમ તમારો નીકળ જાય ખો જાય બા કહો. અરે મંત્રા, આવું બોલતા તારી જીભમાં કાંટા કેમ નથી વાગતા? મને ન કહેતા હું હાસુ કહું છું બા. આપણે તો રાજ તિલક ની વાત છે, ભરત ને ગાદીએ બેસાડવાની વાત છે. એમાં ભરત ને ગાદીએ બેસાડે, એમાં રામ ને વન માં જવાની ક્યાં વાત આવે છે? જો હજી તમે કહો છો બરોબર, હજી મગજ માં ઉતાર્યું નથી બા. અરે મંત્રા, રામ વન માં જાય કે રાજ મારે, આપણને શું પેર પડવાનો છે? હવે તારી વાત મને સાચી લાગે છે, કારણ કે જો આમ થશે ને તો જ આપણે ઠાઠ માઠ આપણો રાજપાટ આ બધું પછી તો મને દાસી જ ગણશે મને એવું લાગે છે.
હવે કૌશ માન્યા કૌશ અત્યારે હું માન્યતી રાણી સુતારા મહારાજ ની પછી થઈ જશો દાસી મને એવું લાગે છે કૌશલ્યા મહારાણી બની જશે અને હું દાસી બની જશે મને એવું લાગે છે તો મંત્રા હે બા તમારા મહારાજ નો આવવાનો સમય થઈ ગયો છે આવે એટલે રાજ ની અંદર અંધારા કરી દો અને તમારા મહારાજ આવી અને પૂછે તો કહેજો કે રાણી રિસાણ હશે અંધારા કરી નાખો અને આ ગરાણા બરાણા કાઢી નાખો અને આમ ઘૂંડાઈ નો વેહ કરી નાખો મારી જેવો ભલે મંત્રા બાબા ભલે મંત્રા હું બેઠી સૌ ડેલી હતો તમારે જાઓ જઈને કઈ કોઈ ના મોલ ની અંદર તપાસ કરો કે રાજ ની અંદર અંધાર પાઠ શા માટે કરીને બેઠા છે અરે દાસી મંત્રા રાજ ની અંદર અંધારા શા માટે કર્યા છે અરે લાઈટ નો અંધારા કેમ છે ખબર છે હોનો લેફ ઉડી ગયો છે એટલે તો બસો નો નાખી દયો બસો નો નાખી દે હવે ગમે એટલો નાખો એ અંધવાળા નો થાય અરે બસો નો નાખી દયો 300 નો નાખી દયો રાજ્ય અંદર અંધારા કેમ છે ખબર છે કેમ છે બા ક્રોધ માં આવી ગયા છે ઠમકા ફૂફાડા નાખે ફૂફાડા નાખે હા મહારાજા ને કયો બા ક્રોધ માં આવી ગયા છે હવે ક્રોધ એનો કેમ શાંત કરવો કા બેટા હરિદાસી મંત્રા ઘણે ખમા બાપુ ને અરદાતા ને ઘણે ખમા બોલો બોલો બાપુ હરિદાસી મંત્રા જઈને તપાસ કર કે રાજમહેલ ની અંદર અંધાર પડ કરીને શા માટે રાણી બેઠા છે માટે જઈને તપાસ કર અરે મહારાજ રાણી નું તો દુખ મારથી જોવાતો નથી કહું છું કે મંત્રા અરે કાળા આહોડા રોવે છે અને ઈ રોવે છે તો મને હરિદાસી મંત્રા તો જઈને તારી રાણી ને જગાડ એ નથી જાગે એમ બાપુ ઈ કરતા હું હું કહું છું તમે ડાયરેક્ટ કહું છું ઓરડામાં વિલા જાવ મને એનો દુખ રહ્યો છે હરિદાસી મંત્રા તો જઈને જાણ તો કર કે મહારાજ આપના બોલ તરફ આવી રહ્યા છે હા તો કરી આવું એમાં સોલ્યા પર ભલે વાહ તારી વાત મને બરોબર યાદ છે કહે દાસી મંત્રા એનો દુઃખ જોઈ તો શું વાત કરે છે મંત્રા હરી રાણી કઈ કઈ કહો મહારાજ આપણી અયોધ્યા ની નગરી ની અંદર આજ સવાર પડતા જ રામ નો રાજ્યાભિષેક કરવાનો છે અયોધ્યા ની ગાદી ઉપર મારા રામ ને બિરાજમાન કરવાનો છે આજ મારા રામ નું રાજ્ય તિલક કરવાનું છે તો આપ રાજ ની અંદર અંધાર પટ કરીને શા માટે બેઠા છો રાણી અરે મહારાજ હો રાણી તમને તો ખબર જ હશે કે હું તમારી માન્યતી રાણી છું હા રાણી જે મનની વાત હોય તે મને કહો રાણી તો મહારાજ આજથી વર્ષો પહેલા રણ મેદાન ની અંદર યુદ્ધ ચાલ્યા હતા એ વાત તમને યાદ છે ને મહારાજ સત્ય વાત છે રાણી તો રાય આ વખતે રણ મેદાન ની અંદર દુશ્મનો એ હુમલો કર્યો અને તમે ઘવાણા ત્યારે દુશ્મન ની વચ્ચે છે રથ હંકારી હું તમારી સારથી બનીને રથ ને બહાર લઈ ગઈ હતી સત્ય વાત છે રાણી તો મહારાજ મેં તમને તમારા પ્રાણ ની રક્ષા કરી ત્યારે તમે મને કહેલું કે હે રાણી કઈ કઈ આજ તમે મારા પ્રાણ ની રક્ષા કરી છે તો એક વચન તમારે માંગવાનું છે તો મેં કહેલું કે મારું આ વચન તમારી પાસે થાપણ તરીકે રહ્યું સત્ય વાત છે રાણી કે જ્યારે દેવ સંગ્રામ ની અંદર જ્યારે ઇન્દ્ર લોક ની અંદર જ્યારે અસુરો એ દેવો ઉપર સહાર કરવા માટે આક્રમણ કરેલું જ્યારે મારા રથના પૈડા નીકળી જતા ત્યારે આપે આંગળી રાખીને રથને પૂરું કર્યું હતું માટે સતી જે જોઈ તે વચન માંગી લ્યો અરે મહારાજ એક વચન નહીં પણ બીજું વચન પણ મારે માંગવાનો હક છે તમારી સત્ય વાત છે રાણી કારણ કે મહારાજ
જ્યારે તમારો અંગૂઠો પાડ્યો પીડા તમારી સમાતી નોતી ત્યારે મેં અંગૂઠો મોઢામાં રાખીને તમારી પીડા મટાડેલી મહારાજ. સત્ય વાત છે રાણી. મહારાજ એક નહીં પણ બબે વચન હું તમારી પાસે થાપણ તરીકે માંગુ છું, તો મારે વચનની જરૂર છે અત્યારે. અરે રાણી, આજે આપણા રાજમહેલ ની અંદર આનંદ ઉમંગ અને આજે ઉસરણ છે, પણ સદાસતી આજે એવી તે કઈ વેળા આવી કે આપને બબે વચન ની જરૂર છે? નહીં મહારાજ, વચન આપતા હોય તો વાત કરું, નહીતર મહારાજ મને હાલતમાં રહેવા દો અને તને રાજ્યમાં આનંદ ની લહેરુ ની અંદર મોજુ માણો મહારાજ. ના રાણી, રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ના જાય, માટે સતી અત્યારે કદાચ જો તમને વચન ની જરૂર હોય તો જેવ હોય તે વચન માંગી લ્યો રાણી. મહારાજ વચન આપી અને પછી વિસરી તો નહીં જાવ ને? ના રાણી, વચન દીધા પછી સૂર્યવંશી રાજા ત્યારે ફરદાન થી માટે જે હોય તે માંગી લ્યો રણાય. વચન આપવા સેલા છે, નિભાવવા એટલા જ કઠિન હોય છે. જોઈ વિચારીને વચન આપજો, પાછળથી પસ્તાવાનો વારો ન આવે રાજન. ના રાણી, આજે આપે મારા મનની જ્યારે વાત કરી હોય, આજ મારા પ્રાણ વસ આવ્યા હોય તો રાણી મેં પણ તમને વચન આપ્યું હતું કે જ્યારે અને જે સમયે તમે વચન માંગશો વિચાર વચનનો હું પાલન કરીશ. સાંભળો રાજન, બોલી જતા નો બા. પેલા વચનની અંદર કાલના હવારના હોનાના હુરાજની અંદર જે રામને રાજ્ય અભિષેક થવાનો છે, રાજા રામને ગાદીએ બેસાડવાના છે, એની જગ્યાએ મારા ભરતને રાજ તિલક કરો મહારાજ. અરે રાણી, આપ શું વાત કરો છો? હા મહારાજ, કે આજ ચાર ચાર ભાઈઓની અંદર મારો રામ સૌથી મોટો છે. સદા પણ આજ એવા સમયે તમે વચન માંગ્યા છે રાણી, પણ આજે વચનનું પાલન કરવું એ પણ મારો ધર્મ છે. પણ રાણી, ભરત પણ મારો જ પુત્ર છે. હા રાજવી, તો હું તમને વચન આપું છું રાણી કે આજ સૂર્યોદય થતાની સાથે મારા રામને નહીં પણ તમારા ભરતને હું મારી અયોધ્યાની ગાદી સોંપીશ. માટે બીજું વચન માંગો રાણી. હા રાજવી, જો બીજું વચન આપવા માંગતા હોય તો બીજા વચનની અંદર તમારા વાલસોયા રામને અયોધ્યાથી દૂર કરો અને 14 વર્ષનો વનવાસ આપો મહારાજ. ના રાણી ના, એ તો કદાપિ નહીં થઈ શકે રાણી. નહીં મહારાજ, રામને 14 વર્ષનો વનવાસ આપી દો, એ કાળમુખાનું મોઢું પણ હવે જોવા માંગતો. ના રાણી ના, આજ તારા ભરતને મેં આજ મારી અયોધ્યાની ગાદીએ બેસાડવાના આજ મેં તને વચન આપ્યા હોય રાણી, તો રામ પણ મારો પુત્ર છે, રામ પણ મારો પ્રાણ છે રાણી. આજ રામ વિના મારી અયોધ્યા નગરી સુની થશે. અરે રાજી, અરે રાણી, આની જગ્યાએ જે જોઈ તે બીજા બે વચન માંગી લે રાણી, પણ અયોધ્યાની ગાદી ઉપર મારા ભરત બેસે કે મારો રામ બેસે, બંને પુત્રો મારે એક સમાન છે. માટે રાણી, રામને 14 વર્ષનો વનવાસ ના. અરે રાજા દશરથ, તો કહી દો કે મેં કઈ કઈ ને આપેલા બંને વચન ખોટા છે મહારાજ, મિથ્યા કરી નાખો વચન તમારા. ના રાણી ના, અરે રાણી, જ્યારે આજ મારા રામ લક્ષ્મણ શત્રુઘ્ન અને ભરતને જો એક સમાન માનતો હોય તો રાણી, આજે એવો જ મારો રામ મારા હૈયાનો હાર છે, રામ મારો પ્રાણ છે. તારો ભરત ભલે ગાદીએ બેસે રાણી, પણ મારા રામને 14 વર્ષનો વનવાસ શા માટે? અરે રાજી, રાજા દશરથના મુખે આવા કાયરતાના શબ્દો શોભતા નથી નાથ તમને. ના રાણી, આજ રાણી તમે એવા વચન માગી અને આજ સતી મારા પ્રાણ માંગી રહ્યા છો, વિચાર કરજો કે આજ મારો રામ જો વનવાસ જશે તો મારી અયોધ્યા નગરી સુની થશે, મારા અયોધ્યાના લોકો પણ આજ રડી પડશે રાણી. માટે હજી પણ કહું છું, તારે જે જોઈ તે બીજા બે વચન માંગી લે રાણી, પણ મારા રામને વનવાસ ના દે સતી. નહીં રાજવી, વચન આપ્યા હોય તો નિભાવો, નહીતર કહી દો કે રાણી કઈ કઈ ને આપેલા વચન મિથ્યા કરું છું મહારાજ. આજે સતી તે કેવા દે કડવા વેડે બોલાશ. અરે સતી, તારા એક એક વેણે મારું કાળ જુકમાય છે સતી. આજ મારે ત્રણ ત્રણ રાણી હોવા છતાં સતી અયોધ્યાની નગરી ઉપર આજ મારી કઈ કઈ કહે એ જ થાય. પણ જ્યારે સતી તું તો અવિચારી નાગણ નીકળી રાણી, અવિચારી નાગણ.
आज भाई भाई मां विखवाद करी रही छे कदास चारो भरत गादी में बैठे पर मारा राम नो एवो शो अपराध थयो छे के ने 14 वर्ष नो आज वनवास कई रही छे। अरे महाराज नख अने आंगळा वेगळा होय छे भरत मारो दीकरो छे અને રામ તો કૌશલ્યાનો પુત્ર છે મારો ન ગણાય મહારાજ ધારાણી તો આમન મરે માયા મરે જેમ મર મર જાય શરીર આ એક આશા કૃષ્ણા હવે તારી ના મરે એમ કહે ગયે તો કઈ કઈ તારો વરસ દી હવે તો એ ભલે ને ગાદીએ આવે રે કઈ કઈ તારો વરસ દી હવે તો Thank you.
કૌશલ્યા નહીં પણ કઈ કઈ રામની માતા કહેવાતી હતી. અરે આ વિચારી નાગણ તે જરા પણ વિચાર ન કર્યો આજ મારા રામ એ મારા અયોધ્યાનો પ્રાણ છે. રાણી જોજે, રાણી આજ તારા આવા કડવા વેળે મારા કલેજાની અંદર કટારી વાગી રહી છે. પણ આજ અયોધ્યાની અંદર તારા બોલ ની અંદર આવું એ મારા માટે અશક્ય છે રાણી. માટે આજ હું મારા બોલ તરફ જઈ રહ્યો છું રાણી. મનની અંદર વિચાર કરી લે છે કે મારો રામ 14 વર્ષનો વનવાસ થશે. પણ રાણી તારો ભરત કદાચ રાજ ના કરી શકે. એ તો મારો રામ છે જે સૌને રીજાવી શકે. રાણી તારા ભરતમાં એ તાકાત નથી. માટે રાણી આજ કદાચ કમો તે મારું મોત થાય તો મને મંજૂર છે. પણ મારા રામને 14 વર્ષનો વનવાસ મંજૂર નથી. માટે સાલ વિરા સુમંત આજ આપણા મોલ તરફ જઈ. અરે મંત્રા, એ મંત્રા, તારી બુદ્ધિ કામ કરી ગઈ છે આજ. કેવું થયું કા? તારી વાતે બરોબર છે. હવે તબા મહારાજા કાલના પૂરજ ઉગે એટલે તરત જ તે ભરતને જ વનવાસ નહીં આપે. ભરતને ગાદીએ બેસાડશે, રામને વનવાસ આપશે તો ખરા ને? આપણે હોના નો રજૂક છે હવે. પણ હું બોલાવું તો ખરી રામ ને, હું વાત તો કરી દઉં બા. ધ્યાન રાખજો, બાજી બગડી જાય ને. નો બગડવા દઉં કે હું થોડી બગડવા દઉં બા. જો આવી ગયા બા, મોઢું પાડી નાખો કૌશો રે. હેલો, અરે માતુશ્રીના શરણોમાં પુત્ર રામના પ્રણામ. અરે કહો માતુશ્રી, આજે તો મારો રાજ્ય અભિષેક છે. અરે માતુશ્રી, આજે જે મારા પિતાશ્રી કેમ જાગ્યા નથી? બોલતા ને બા, કૌશું બોલતા ને. અરે માતુશ્રી, આજે મારો રાજ્ય અભિષેક છે. હજી મારા પિતાશ્રી કેમ જાગ્યા નથી? જે હોય તે સત્ય વાત કરો માતા. અરે બેટારા, તારા પિતાશ્રી છે તો તને નહીં ખબર હોય? નહીં માતુશ્રી, જે હોય તે મને સત્ય કહો. તો સાંભળ રામ, કાલ તારા માટે હોનાનો હુરજ ઉગવાનો છે, બરોબર ને? બરોબર છે. તો રામ, તારે હોનાનો હુરજ ઉગે પણ મારે કાંઈ કામનો નથી. અરે રામ, તારા પિતાજીની પાસે મેં બે વચન માંગ્યા છે અને વચન નિભાવવાની એમનામાં હવે તાકાત રહી નથી. અરે માતુશ્રી, આ તો એક રઘુકુળ રીત છે. રઘુકુળ રીતિ સદા ચાલી આવી. મારું પ્રાણ જાય પણ મારા વચન નો જાય. જે હોય તે માતા મને સત્ય કહો. અરે રામ, મને પણ એમ હતું કે રઘુકુળ ની રીત સદા ચાલી આવી, પ્રાણ જાય પણ વચન નો જાય. પણ મને લાગે છે કે તારા પિતાજી જરૂર હવે આ વચન મિથ્યા કરી નાખશે. બે વચન મેં માંગ્યા છે તે વાતને
લઈને તારા પિતાજી હજી સુધી ઉઠ્યા નથી. કદાચ તને વાત પણ નહીં કરી હોય તો હું તને વાત કરું છું રામ. કહો માં તુસરી જે હોય તે મને સત્ય કહો. સાંભળ રામ, પેલા વચનની અંદર તારા પિતાશ્રી પાસે મેં માંગ્યું છે કે કાલના સવારના દિવસે તને રાજતિલક કરવાનું છે ને રામ. હા વાત તુસરી. તો એ રાજતિલક તને નહીં પણ મારા દીકરા ભરતને થાય આ વચન મેં માંગ્યું છે. બરોબર છે માતુશ્રી, બીજું વચન કેવું માંગ્યું છો તે વાત કહો. બીજા વચનની અંદર આ રાજ્યથી દૂર 14 વર્ષ સુધી તને વનમાં જવાનો મારો આદેશ કરો એવો તારા પિતાશ્રીને મેં વચન માંગ્યું છે. અરે માતુશ્રી, આ તો બહુ એક ખુશીની વાત કહેવાય, કારણ કે મારો ભાઈ ભરત મારા પ્રાણ થી મને પ્યારો છે, આજ અયોધ્યા ની ગાદીએ બેસશે. મને પણ ઘણી ઈચ્છા એવી છે કે હું ઋષિ મુનિ ના દર્શન કરું. તો માતુશ્રી, મારા પિતાશ્રી ના વસન ને કારણે અમે હું 14 વર્ષ વનવાસ જરૂર જઈશ. ભલે બેટા રામ, અને માવતર નો કયો કરે એ જ દીકરા કહેવાય. હે બા, હું એમ જ કહું છું. અને જે માવતર નો કયો કરે એ ના જ દીકરા કહેવાય. કાબા બરોબર છે મંત્રા તારી વાત. અરે માતુશ્રી, તે મારા રાજમાં રહે, આરામ કરો, હું હમણાં વનમાં જવાની તૈયારી કરું. હાલો બા, હવે બધું હરખું કરી વાળ્યું છે. હાલો સ્વામિનારાયણ, જો તમે વનમાં જાઓ તો સતી સીતાજીને પણ તમારે સાથે લેતા જવા પડશે. નહીં સતી, નહીં આવી એક નો કરશો. સતી વનવાસ મને એકલાને મળો છે, વનમાં પણ હું એકલો જવાનો છું. સતી તમે રાજમાં રહી માતા પિતાની સેવા કરો. અરે સ્વામિનાથ, કેવી તમે આલ્બા કીધું છે ને કે મકાન વિના બારી ન સારી લાગે, અને પતિ છે ને સ્વામિનાથ સત્રી નો અડધો અંગ છે, પતિને સાથે સુખી સુખી અને પતિને સાથે દુખી દુખી. હે સ્વામિનાથ, તમે એક રઘુવંશી છો, અયોધ્યાના રાજકુમાર છો, જો સતે સીતાજીને તમે વનમાં સાથે નો લેતા જાવ ને તો સતે સીતાજીના તમને છોગન છે. ભલે સતી, જેવી તમારી ઈચ્છા. અરે લક્ષ્મણ, તમે રાજમાં રહી માતા પિતાની સેવા કરો, અમે પિતાજીના વસનને કારણે 14 વર્ષ વનમાં જવી છે. અરે મોટા ભાઈ રામચંદ્ર, તમે વનમાં જઈ અને ભૂમિનો ભાર ઉતારવા જઈ રહ્યા છો, કારણ કે ભૂમિનો ભાર તો મારા મસ્તક ઉપર છે. હું કોણ કે લક્ષ્મણ શેષનાગનો અવતાર કહેવા, તો ભૂમિનો ભાર મારા મસ્તક ઉપર છે, તો મને પણ સાથે લેતા જાઓ, અને મને સાથે ન લેતા જાઓ તો તમારા ભાઈ લક્ષ્મણ ના તમને સોગન છે. અરે લક્ષ્મણ, તો ચાલો અત્યારે આપણે વનમાં જવાની તૈયારી કરી. એ રઘુકુળરી તી સદા
Hello.